विद्यार्थी मित्रों, धोरण त्रण विषय गणित गम्मत पाठ 13 स्मार्ट चार्ट तेमा पाठ्यपुस्तक में पेज नंबर 181 पर आज आप अभ्यास करशू। तो तेमा जुओ तमारी आसपासना लोको पासे थी माहिती मेळवो। पेलू, तमारी आसपासना लोको साथे तेमनी मनपसंद मिठाई अंगे बात करो अने कोठा में भरो। तमारी आजूबाजू जे लोको होय तेनी पासेथी तमारे माहिती मेळवानी छे, तेनी मनपसंद मिठाई कई छे अने तमारे मनपसंद मिठाई लखवानी छे अने माणसनी संख्या लखवानी छे। तो तेमां जो मनपसंद मिठाई में जलेबी आपेली छे तो माणसनी संख्या, धारो के माणसनी संख्या जलेबी भावती होय एटली एवा 6 माणसो छे। त्यार पछी बर्फी, तो बर्फी भावती हुए एवा माणसों केटला छे तो के 7। त्यार पछी पेंडा, पेंडा भावता हुए एवी संग एवा व्यक्ति केटला छे तो के 10। त्यार पछी आवशे गुलाब जांबु, गुलाब जांबु तो गुलाब जांबु भावता हुए एवा लोको छे 15। त्यार पछी छे हलवो, हलवो भावता हो एवा लोको छे 9। अने त्यार पछी छे रसगुल्ला, तो रसगुल्ला भावता हो तेवा माणसो छे 5। तो जलेबी तो माणसनी संख्या 6, पछी पेंडा तो 10, गुलाब जांबु तो 15, हलवो तो 9, रसगुल्ला तो 5। ઉપરના કોઠા ઉપરથી નીચેના જવાબ આપો। સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે? તો સૌથી મનપસંદ મીઠાઈ છે ગુલાબજાંબુ। સૌથી વધારે લોકોને કઈ મીઠાઈ ભાવે છે? તો એમાં આવે ગુલાબજાંબુ। સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કઈ છે? તો એમાં આવશે રસગુલ્લા। એ સૌથી ઓછી મીઠાઈ માણસોને ભાવે છે। ત્યાર પછીની ખાલી જગ્યા છે મીઠાઈનું નામ લખવાનું છે। ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતાં વધુ પસંદ કરવામાં આવી તો અહીંયા લખવાનું છે બરફી। બરફીને જલેબી કરતાં વધુ પસંદ કરવામાં આવી। ત્યાર પછી ચોથી ખાલી જગ્યા, એમાં આવશે પેંડાને જલેબી કરતાં વધુ પસંદ કરવામાં આવી। ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા, એમાં આવશે ગુલાબજાંબુ, ગુલાબજાંબુને પેંડા કરતાં વધુ પસંદ કરવામાં આવી। ત્યાર પછી છે હલવો, તો હલવાને રસગુલ્લા કરતાં વધુ પસંદ કરવામાં આવી। ત્યાર પછી છે તમારી આસપાસના પ્રાણીઓ પાસેથી પણ માહિતી મેળવો। ત્યાર પછી છે બીજું, તમારા મિત્રોને તેમના ઘરમાં કેટલા માણસો રહે છે તે પૂછો અને કોઠો ભરો। મારે ભેગા રહેતા સ્માર્ટ ઘોડાઓનો સ્માર્ટ ચાર્ટ બનાવવો જોઈએ। જો તમારા મિત્રોને પૂછવાનું છે કે તમારા ઘરમાં કેટલા એમના ઘરમાં કેટલા માણસો રહે છે, એને પૂછી અને શું કરવાનું છે, કોઠો ભરવાનો છે। તો ભેગા રહેતા માણસોની સંખ્યા અને કેટલા પરિવાર, તો પહેલાં છે એકલા રહેતા માણસો, તો એકલા રહેતા માણસો છે 3। કેટલા પરિવાર છે? 3 પરિવાર છે કે જે એકલા રહે છે। ત્યાર પછી બે માણસો, બે માણસો ભેગા રહેતા હોય એવા કેટલા પરિવાર છે? તો એમાં આવશે 8। ત્યાર પછી 3 માણસો ભેગા રહેતા હોય તેવા કેટલા પરિવાર છે? તો એમાં આવશે 11। આ તમારા મિત્રોને પૂછીને તમારે આ પ્રવૃત્તિ કરવાની છે। ત્યાર પછી 4 માણસો ભેગા રહેતા હોય એવા પરિવાર કેટલા છે? તો ધારો કે 10 છે। ત્યાર પછી 5 માણસો ભેગા રહેતા હોય તેવા પરિવાર કેટલા છે? તો કે તેવા પણ 10 છે। 6 માણસો ભેગા રહેતા હોય
તેવા કેટલા પરિવાર છે? તો એમાં આવશે 8. પછી 7 માણસો ભેગા રહેતા હોય એવા 5 પરિવાર છે. પછી 8 માણસો ભેગા રહેતા હોય એવા છે 3. અને પછી અહીંયા આવશે 9 માણસો લખવાના તમારે. 9 માણસો ભેગા રહેતા હોય એવા તો 2. મોટાભાગના પરિવારમાં ખાલી જગ્યા વ્યક્તિઓ રહે છે. તો મોટાભાગના પરિવારમાં કેટલા વ્યક્તિઓ હોય? તો એમાં આવશે 3. ત્યાર પછી છે, એક જ ઘરમાં રહેતી સૌથી ઓછી વ્યક્તિઓની સંખ્યા, એક જ ઘરમાં રહેતી સૌથી ઓછી વ્યક્તિઓની સંખ્યા કેટલી હોય? તો 1 જ હોય. 4 માણસો રહેતા હોય એવા પરિવારોની સંખ્યા કેટલી છે? આપણે કોઠામાં લખી, કેટલી લખી? 10. તો અહીંયા આવશે આપણે 10. ત્યાર પછી છે, તમારા સહપાઠી મિત્રો આજે નાસ્તામાં શું લાવ્યા છે? પ્રશ્ન પૂછ્યો છે, શોધો અને લખો. તમારા મિત્રોને પૂછવાનું છે કે તમે આજે નાસ્તામાં શું લાવ્યા છો, અને નાસ્તાની વાનગી અને વિદ્યાર્થીઓની સંખ્યા, કયો નાસ્તો કેટલા વિદ્યાર્થીઓ લાવ્યા છે તે લખવાનું છે. તો પહેલાં આવશે રોટલી ને શાક, રોટલી અને શાક કેટલા વિદ્યાર્થીઓ લાવ્યા છે? તો એમાં આવશે 14 વિદ્યાર્થીઓ એવા છે કે જે રોટલી અને શાક લાવ્યા છે. ત્યાર પછી છે થેપલા, તો કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જે થેપલા લેવા છે? તેમાં આવશે 8. આ તમારા મિત્રોને પૂછીને તમારે એ નાસ્તામાં શું લાવ્યા છે એના વિશેની પ્રવૃત્તિ કરવાની છે. ત્યાર પછી આવશે બટાકા પૌવા, તો તેઓ કેટલા વિદ્યાર્થીઓ લાવ્યા છે? તો 3. ત્યાર પછી છે સેન્ડવિચ, તો સેન્ડવિચ કેટલા વિદ્યાર્થીઓ લાવ્યા છે? તો એમાં આવશે 7. ત્યાર પછી છે બિસ્કિટ, તો બિસ્કિટ કેટલા વિદ્યાર્થીઓ લઈ આવ્યા છે? તો એમાં આવશે 5. ત્યાર પછી છે મોટી સંખ્યામાં બાળકો જે નાસ્તો લાવ્યા હોય તેનું નામ લખો. તો મોટી સંખ્યામાં રોટલી અને શાક જે મોટાભાગના બાળકો લાવ્યા છે. ત્યાર પછી છે ઓછી સંખ્યામાં જે બાળકો નાસ્તો લાવ્યા હોય તેનું નામ. તો ઓછી સંખ્યામાં લઈ આવ્યા હોય એવા બાળકો કયા છે કે જે ઓછી સંખ્યામાં લઈ આવ્યા હોય? તો એમાં આપણે આવશે કયા વિદ્યાર્થીઓ એવા છે કે જે ઓછી સંખ્યામાં નાસ્તો લઈ આવ્યા છે? તો એમાં આવશે બિસ્કિટ કે જે તમે ઓછી સંખ્યામાં લાવ્યા છે. હવે આવશે બટાકા પૌવા. પહેલાં આવશે સૌથી વધારે, તો કે રોટલી ને શાક. પછી સૌથી ઓછા, તેમાં આવશે બટાકા પૌવા, કારણ કે 3 જ વિદ્યાર્થીઓ બટાકા પૌવા લઈ આવ્યા છે. ત્યાર પછી છે ચાર્ટ સાથે સ્માર્ટ બનો. તો એમાં શું આપેલું છે? હાજરીનો ચાર્ટ આપેલો છે. તારીખ છે 8/2/2018. એમાં ધોરણ, પછી વિદ્યાર્થીઓની સંખ્યા, હાજર સંખ્યા અને ગેરહાજર સંખ્યા. તો ધોરણ 1 છે એમાં 27 વિદ્યાર્થીઓની સંખ્યા છે, હાજર છે 25 અને ગેરહાજર છે 2. ત્યાર પછી ધોરણ 2 એમાં 23 વિદ્યાર્થીઓ છે, હાજર 22 છે અને ગેરહાજર છે 1. ત્યાર પછી ત્રીજું ધોરણ 24 વિદ્યાર્થીઓ, 21 હાજર છે અને 3 ગેરહાજર છે. ત્યાર પછી ચોથું ધોરણ 22 વિદ્યાર્થીઓ, 18 છે હાજર અને 4 ગેરહાજર. ત્યાર પછી છે પાંચમું ધોરણ, એમાં 25 વિદ્યાર્થીઓ
છે, 23 હાજર છે અને 2 ગેરહાજર છે. હવે આપણે કુલ તો આ બધીનો આપણે શું કરવાનું છે, સરવાળો. તો આપણે આનો સરવાળો કરીએ તો 7 ને 3 10, 10 ને 4 14, 14 ને 2 16, 16 ને 5 21, 21 નો એકડો વધી પડી 2, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12, કેટલા એવા 121. ત્યાર પછી આનો સરવાળો કરી હાજર સંખ્યાનો, તો 5 ને 2 7, 7 ને 1 8, 8 ને 8 16, 16 ને 3 19, 19 નો નવડો વધી પડી 1, 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8 અને 8 ને 2 10, કેટલા આવ્યા 109. ત્યાર પછી ગેરહાજર સંખ્યાનો સરવાળો કરીએ તો 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 2 12. તો ગેરહાજર સંખ્યા કેટલી છે, 12. ત્યાર પછી આ ચાર્ટ દરેક વર્ગમાંના વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે, વળી તે હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા પણ બતાવે છે. તો શાળામાં કુલ કેટલા બાળકો છે, તો આપણે સરવાળો કર્યો હતો તો કેટલા એવા 121. આજે કુલ કેટલા બાળકો ગેરહાજર છે, તેમાં આવશે 12 બાળકો ગેરહાજર છે. હવે ગેરહાજર વિદ્યાર્થીઓનો તમારે ચાર્ટ બનાવવાનો છે. તો ધોરણ એકમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો 2. પછી ધોરણ 2માં 1, ધોરણ 3માં 3, ધોરણ 4માં 4. તો ધોરણ 5માં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો જુઓ જોઈએ ધોરણ 5માં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે, 2. તો આપણે અહીંયા ચાર્ટમાં શું લખવાનું છે, કરવાના છે 2. તમારે અહીંયા 2 વિદ્યાર્થીઓ દર્શાવવાના છે. આ ચાર્ટ ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે, દરેક ગેરહાજર વિદ્યાર્થીઓને આ નિશાની વડે દર્શાવ્યા છે. ચાર્ટમાં ધોરણ 5ના ગેરહાજર વિદ્યાર્થીઓને દર્શાવો એટલે આપણે દર્શાવ્યા. ત્યાર પછી છે ચાર્ટ જોઈને ખાલી જગ્યા પૂરો, સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ કયા ધોરણના છે, તો સૌથી વધારે આપણે ચાર્ટ જોઈને ખાલી જગ્યા પૂરવાની છે. આગળ જે ચાર્ટ હતો આપેલો હતો વિદ્યાર્થીઓની સંખ્યાનો અને હાજર સંખ્યા અને ગેરહાજર સંખ્યાનો, એ જોઈને ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ 4th ધોરણના છે. ત્યાર પછી સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ કયા ધોરણના છે, તો કે 2 ધોરણના છે. પછી ધોરણ ખાલી જગ્યામાં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો એમાં આવશે 3. ધોરણ 4 અને ધોરણ 5માં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે કેટલી છે, 4 અને 2. ત્યાર પછી તમારો હાથ કેટલો લાંબો છે, 4 મિત્રોનું જૂથ બનાવો, નકામા કાગળમાંથી પટ્ટીઓ કાપો, પટ્ટીઓને સમાન પહોળેની હોવી જોઈએ, દરેક વિદ્યાર્થીઓના હાથ કાગળની પટ્ટીથી માપો, પટ્ટીને કાપો અને તેના ઉપર વિદ્યાર્થીનું નામ લખો. પ્રશ્ન પૂછ્યો છે કે તમારો હાથ કેટલો લાંબો છે. એવી રીતે વર્ગમાં પ્રવૃત્તિ કરવાની છે કે 4 મિત્રોનું જૂથ બનાવવાનું છે અને નકામો જે કાગળ હોય એ પટ્ટીઓ કાપવાની અને સમાન પહોળેની પટ્ટીઓ હોવી જોઈએ, દરેક વિદ્યાર્થીનો હાથ આ કાગળની પટ્ટી વડે માપવાનો, પટ્ટીને કાપવો અને તેના ઉપર વિદ્યાર્થીનું નામ લખો. આ પ્રવૃત્તિ કરવાની છે. ત્યાર પછી આપેલું છે કે રોહણ, જેકોબ અને ગીતાએ પણ તેમના હાથ માપ્યા, તેમણે તેમની પટ્ટીને બતાવ્યા મુજબ ચોંટાડી. જો આ ચાર્ટ આપેલો છે હાથની લંબાઈનો અને વિદ્યાર્થીઓ, તો રોહણ છે તો એનો છે 8 સેમી, પછી ગીતા છે તો 9 સેમી, જેકોબ છે તો 10 સેમી. ચિત્ર જુઓ અને ખાલી જગ્યાઓ પૂરવાનો છે તમારે. એમાં જે હાથની લંબાઈ આપેલી છે અને નામ આપેલા છે તેને જોઈને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો જેકોબનો હાથ ગીતાના હાથ કરતાં ખાલી જગ્યા છે. આ જેકોબનો હાથ કેટલો છે, તો કે 10 સેમી છે અને ગીતાનો છે 9 સેમી. તો કેવો થાય, તો જેકોબનો હાથ ગીતાના હાથ કરતાં વધુ લાંબો છે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા, ગીતાના હાથની લંબાઈ રોહણના હાથની લંબાઈ કરતાં કેટલી છે, તો ગીતાના હાથની લંબાઈ 9 છે, રોહણની કેટલી છે, 8 છે. તો કેવી કહેવાય, વધુ. તો ગીતાના હાથની લંબાઈ રોહણના હાથની લંબાઈ કરતાં વધુ છે.
ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યાનો હાથ સૌથી વધારે લાંબો છે, તો સૌથી વધારે લાંબો છે જેકોબનો, કેટલો છે 10 સેમી. તો અહીંયા નામ તમારે લખવાનું છે, એ નામ લખવાનું છે જેકોબ. ત્યાર પછી ખાલી જગ્યાનો હાથ સૌથી ટૂંકો છે, તો એમાં નામ લખવાનું છે રોહન. ત્યાર પછી છે તમારા જૂથના તમામ મિત્રોની પટ્ટીઓને નીચે ચોંટાડો, પટ્ટીઓ વચ્ચે જગ્યા રાખો. તમારે તમારા જે વર્ગમાં વિદ્યાર્થી મિત્રોએ જે પ્રવૃત્તિ કરવાની છે તેની ટૂંકમાં પટ્ટીઓ છે અહીંયા લગાવ ચોંટાડવાની છે તમારે, કે અહીંયા તમારે તમારા મિત્રોની પટ્ટી લગાવવાની છે, કે કેટલા અહીંયા હાથની લંબાઈ અને અહીંયા નામ લખવાના છે. ચાર મિત્રોનું જૂથ બનાવવાનું હતું, એમાં અહીંયા લખવાના છે, એના હાથની લંબાઈ લખવાની છે અને વિદ્યાર્થીઓના નામ લખવાના છે. તમારે પ્રવૃત્તિ જાતે કરવાની છે.